અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ કરોડો લોકોએ રામલલ્લાના દર્શન કર્યા છે. મોટી સંખ્યામાં ભારતભરમાંથી લોકો રામના દર્શન કરવા અયોધ્યા પહોંચી રહ્યા છે. આજે રામનવમીનો પાવન પર્વ છે. તમને જણાવી દઈએ કે રામનવમીના દિવસે એટલે કે આજે રામલલ્લાનું સૂર્યતિલક થવાનું છે. એટલે કે રામલલ્લાની મૂર્તિના લલાટ પર સૂર્યના કિરણો પડશે. આ સૂર્યતિલકનું રામનવમી પહેલા ટ્રાયલ પણ કરવામાં આવ્યું હતું. તમે પણ આ દિવ્ય સૂર્યતિલક જોઈ શકો છો. જુઆ દ્રશ્યો, આ દ્રશ્યો કેવી રીતે મંદિરના ગુંબજમાંથી સૂર્યનો પ્રકાશ રામલલ્લાના લલાટમાં તિલક કરી રહ્યો છે. આ ટ્રાયલના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જે પહેલા કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકો ઢબે આ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. પહેલા કહેવામાં આવતું હતું કે મંદિરનું સંપૂર્ણ નિર્માણ થયા બાદ જ સૂર્ય તિલક થશે, પરંતુ એ પહેલા જ વૈજ્ઞાનિકોએ અથાગ પ્રયત્ન કરી આ ભગીરથ કાર્ય પૂર્ણ કર્યું. સૂર્ય તિલક થયું ત્યારે મંદિરમાં હાજર ભક્તો ભાવ વિભોર પણ બન્યા હતા. તો આખરે કેવી રીતે આ સૂર્ય તિલક થવાનું છે તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ. પહેલા તો રામનવમીના દિવસે એટલે કે આજે 12 વાગ્યે રામલલ્લાનું આ સૂર્ય તિલક થવાનું છે. સૂર્ય તિલક કરવા માટે સિસ્ટમ રૂરકીની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી છે. આ સિસ્ટમ એ સૂર્યપ્રકાશના માર્ગ બદલવાના સિદ્ધાંત પર આધારિત છે. આ સિસ્ટમમાં રિફ્લેક્ટર, 2 મિરર્સ, 3 લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરની છત પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યું છે અને આ રિફ્લેક્ટર 19 ગિયર્સ અને વીજળી વગર કામ કરશે. સૂર્યના કિરણો સૌ પ્રથમ આ રિફ્લેક્ટર પર પડશે, ત્યારબાદ અરીસા દ્વારા સૂર્યના કિરણો ત્રાંબાના પાઇપ આગળ વધશે. ત્રાંબાના પાઇપમાં 2 લેન્સ લગાવવામાં આવ્યા છે. લેન્સમાંથી કિરણો પસાર થઈ ફરી અરીસા પર પડશે અને અરીસામાંથી કિરણો પરાવર્તિત થઈ રામલલ્લાના કપાટ પર સૂર્યતિલક કરશે.